वेरी गुड मॉर्निंग स्टूडेंट्स. फर्स्ट ऑफ ऑल लेट अस ओपन माइक्रोसॉफ्ट एक्सेस 2007. गो टू ऑल प्रोग्राम्स माइक्रोसॉफ्ट ऑफिस एक्सेस 2007. नाउ एज यू नो वी हैव ऑलरेडी क्रिएटेड 3 डेटाबेसेस इन अवर ऑनलाइन लेक्चर्स. फर्स्ट वॉज कॉलेज, सेकेंड वॉज हॉस्पिटल एंड थर्ड इज टेम्प. College database is the most important database because throughout the semester we are going to use the same database. Hospital database is also very useful, but it will be used at the end of the semester. And right now we are learning Excess data types. Data types means the type of data, the type of data which you are going to store in particular field, that must be declared when you design the table. So out of 10 data types of your syllabus, we have covered 6 data types. We have created a special database and table to explain data types and field properties. Two topics will be covered in this database. So today I am opening existing database, which is TEMP. એટલે કે જે એક ડેટાબેઝ ઓલરેડી બનાવેલી છે એ આપણે ખોલીએ છીએ. ઓકે, અહીંયા ક્લિક કરશો એની ઉપર ડેટાબેઝ ખુલી જશે. ઓકે, એન્ડ વી હેવ ક્રિએટેડ વન ટેબલ. ધ નેમ ઓફ ધ ટેબલ ઇઝ એમ્પ્લોય ટેબલ, EMP, ઇન વિચ વી હેવ ટેકન 6 ફિલ્ડ્સ, રાઈટ? ફર્સ્ટ વોઝ ઓટો નંબર, ઇન વિચ યુ ડોન્ટ નીડ ટુ એન્ટર ડેટા, ઓટોમેટિકલી ઇન સિક્વન્સ ડેટા વિલ બી એન્ટર્ડ. 1, 2, 3, 4, 5, 6. Then next was name, which was text. In text data type, you can enter any character. In memo, you can enter any character like text data type, but the capacity of memo field is much more than text data type. Then we have number. Number ma tame either you can enter 0 to 9 or plus minus sign. નો અધર સ્પેશિયલ કેરેક્ટર્સ, નોટ ઇવન સ્પેસ, નંબરમાં કંઈ જ અલાઉડ નથી. પછી ગર્લ્સ આપણે લીધું હતું સેલરી, કરન્સી. તો કરન્સી ઇઝ ટેકન વેન એવર યુ વોન્ટ ટુ એન્ટર સમ ડેટા વિચ ઇઝ રિલેટેડ વિથ મની, પૈસા રિલેટેડ કંઈક હોય, ધારો કે સેલરી છે, પ્રાઇસ છે, ફી છે, હા, વોટ એવર આવું કંઈક હોય તો યુ નીડ કરન્સી. તો કરન્સી છે, ઇટ વિલ બી રિપ્લેસ્ડ વિથ આ સિમ્બોલ. એટલે કે તમે જ્યારે કરન્સી ડેટા ટાઈપ લેશો તો એની જાતે તમારે લખવાની જરૂર નથી, આગળ ડોલર લખાઈ જશે. અને તમારા જે ફિગર્સ છે એમાં કોમા, ફૂલ સ્ટોપ જ્યાં જરૂર હોય, જે કંઈ પણ પોઈન્ટની, એ ઓટોમેટિક ફોર્મેટિંગ થઈ જશે. વી ડોન્ટ નીડ ટુ અપ્લાય એની ટાઈપ ઓફ ફોર્મેટિંગ ઇન કેસ ઓફ સેલરી, કારણ કે એ આપણે શું લીધું છે, કરન્સી લીધું છે, એટલે બધું ઓટોમેટિક થાય. ધેન વી હેવ ટેકન ડેટ ઓફ જોઈનિંગ, વિચ ઇઝ ડેટ એન્ડ ટાઈમ. ડેટ એન્ડ ટાઈમમાં પણ એઝ આઈ ટોલ્ડ યુ યેસ્ટરડે દેટ ઇન ડેટ એન્ડ ટાઈમ યુ કેન એન્ટર એની વેલિડ ડેટ, એની વેલિડ ડેટ. વેલિડેશન ઇઝ અપ્લાઇડ ઓટોમેટિકલી, યુ ડોન્ટ નીડ ટુ વરી કે વેધર ધ ડે ઇઝ 31 ઓર 32 ઓર યર ઇઝ ધીસ ઓર મંથ ઇઝ સો એન્ડ સો. એક્સેસ વિલ ઓટોમેટિકલી ટેક કેર દેટ ધ યુઝર ઇઝ એન્ટરિંગ કરેક્ટ ડેટ, દેટ ઇઝ વેલિડ ડેટ. ઓકે, now 4 data types are left which we are covering today. First is yes no, it is the simplest data type. Okay, if you want only yes or no, there are some fields where the input, I mean the data will be either yes or no. Okay, say for example, okay, in case of student, so fees paid, so either yes or no, કે એમાં બીજું કંઈ આપણે કરવાની જરૂર નથી. ઇન ધ સેમ વે એમ્પ્લોય, તો પરમેનન્ટ ઓર ટેમ્પરરી કરવું હોય તો પરમેનન્ટ લ્યો તમે, ડેટા ફિલ્ડ નેમ ઇઝ પરમેનન્ટ, તો યસ ઓર નો. ઇફ પરમેનન્ટ યસ, ધેન હી ઓર શી ઇઝ નોટ ટેમ્પરરી. ઇફ પરમેનન્ટ ઇઝ નો, દેટ મીન્સ હી ઓર શી ઇઝ ટેમ્પરરી, કે ઓન કોન્ટ્રાક્ટ કે વોટ એવર, એ જે કંઈ પણ હોય, વિઝિટિંગ કે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર પણ. તો ધેર આર સચ ફિલ્ડ્સ કે જ્યાં તમારે આઈધર યુ હેવ ટુ સિલેક્ટ યસ ઓર નો, ઘણી વખત એવું થતું હોય છે. કે તો અહીંયા આપણે લેશું કે પરમેનન્ટ.
PREM, permanent. Okay, we shall take yes or no. Then we have OLE object. OLE object is the most important data type. Most important એટલે કે યુઝ કરવાના પોઈન્ટ ઓફ વ્યૂ નહીં, યુઝ આજે આપણે એક જ વાર કરશું, વારે વારે યુઝ નહીં કરીએ, પણ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ કે થિયરીમાં તમારે જે આખો ડેટા ટાઈપનો ક્વેશ્ચન પૂછાવાનો છે એમાં જે આન્સર લખવાનો હોય તો એ રીતે જોઈએ તો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ બીકોઝ ઇટ કેન બી એક્સપ્લેન્ડ ઇન ડિટેલ. થોડુંક લાંબું છે, મને પણ સમજાવતા વાર લાગશે, દેટ ઇઝ વાય આઈ હેવ નોટ એક્સપ્લેન ઇટ યેસ્ટરડે. આ બધું મિક્સ થઈ જાત, ટાઈમ લાગી જાત, એના કરતાં નિરાંતે આજે આપણે રાખ્યું કે OLE. ફર્સ્ટ ઓફ ઓલ ધ ફૂલ ફોર્મ ઓફ OLE ઇઝ ઓબ્જેક્ટ લિંકિંગ એન્ડ એમ્બેડિંગ. રિપીટ, ઓબ્જેક્ટ લિંકિંગ એન્ડ એમ્બેડિંગ. ઓબ્જેક્ટ કમ્પ્યુટરનો વર્ડ છે, લિંકિંગ તમે કદાચ સાંભળેલું હોય કે કંઈક આપણે લિંક કરવું છે, એમ્બેડિંગ બી કમ્પ્યુટરનો વર્ડ છે. ગાઈસ, ઓબ્જેક્ટ મીન્સ એની ટેબલ, એની ફાઇલ, એની ફોટો, એની સ્પ્રેડશીટ, એનીથિંગ એનીથિંગ, કંઈ પણ તમે કમ્પ્યુટરમાં જે બનાવો છો, ધીસ ફિલ્ડ નેમ, ધીસ ટેબલ, એવરીથિંગ ઇઝ કોલ્ડ ઓબ્જેક્ટ. તો ઇફ યુ વોન્ટ ટુ લિંક યોર ઓબ્જેક્ટ વિથ સમ અધર ઓબ્જેક્ટ, લિંકિંગ અને એમ્બેડિંગમાં થોડો ડિફરન્સ છે, એ હજી પછી કહીશ. અત્યારે આઈ એમ જસ્ટ ટીચિંગ યુ કે હાઉ ટુ યુઝ ધીસ OLE ઓબ્જેક્ટ, અને વાય ટુ યુઝ, હાઉ ટુ યુઝ એન્ડ વાય ટુ યુઝ. તો સમટાઈમ્સ વી રિક્વાયર, આમ તો એવરી ટાઈમ એવી જરૂર પડવાની છે કે વી વોન્ટ ટુ અટેચ અવર પિક્ચર વિથ અવર ડેટા, વિથ અવર ફ્રો, વિથ અવર રેકોર્ડ. સે ફોર એક્ઝામ્પલ, તમે લોકો જ છો બધા સ્ટુડન્ટ્સ, રાઈટ? તો એનો ડેટા કોલેજમાં છે, એવરી વન હેઝ સબમિટેડ હી હર પિક્ચર. હા, તમારી ફોટોકોપી જે છે પિક્ચરની, એટલે કે તમારો ફોટો, એ તમે અહીંયા સબમિટ કરેલું છે પાસપોર્ટ સાઇઝ. તો વાઇલ એન્ટરિંગ ડેટા ઇન યુનિવર્સિટીઝ સાઇટ, જ્યારે અહીંયા ઓફિસમાંથી એન્ટર થતું હોય ત્યારે તમારો ફોટો ભેગો ભેગો એ લોકોએ મોકલવો પડે. એ ફોટો ભેગો સ્કેન કરીને મોકલે તો શું થાય? તો કે જ્યારે પણ તમે રિઝલ્ટ આવે, તમારું માર્કશીટ આવે યુનિવર્સિટીની, તો એમાં તમારો ફોટો સાથે હોય, એટલે કે વિથ યોર રેકોર્ડ. આ તમારો ધારો કે એમ્પ્લોયી, ધારો કે છે સપોઝ આઈ એમ ધ એમ્પ્લોયી ઓફ ધીસ કોલેજ, તો સપોઝ આઈ ટેક વન ફિલ્ડ એઝ ફોટો, કે મારું અહીંયા નામ છે, એમ્પ્લોયી કોડ છે, પ્રોજેક્ટ કરેલા, એજ, સેલરી, ડેટ ઓફ જોઈનિંગ, પરમનન્ટ, એવરીથિંગ ઇઝ ધેર. નાવ માય ફોટો, આઈ વોન્ટ ટુ અટેચ માય ફોટો વિથ ધીસ રેકોર્ડ, એટલે કે આ ટેબલમાં જેટલા એમ્પ્લોયી હશે, સપોઝ વન કંપની ઇઝ હેવિંગ 2000 એમ્પ્લોયીઝ કે 5000 એમ્પ્લોયીઝ, તો એ બધા જેટલા એમ્પ્લોયીઝ છે, ઓર મે બી 20 એમ્પ્લોયીઝ, ઓર મે બી 50 એમ્પ્લોયીઝ, તો ઓલ ધ એમ્પ્લોયીઝ ડિટેલ, કોડ, નેમ, એવરીથિંગ ઇઝ સ્ટોર્ડ ઇન ધીસ ટેબલ, બધું સ્ટોર થશે. હવે એની સાથે એટ ધ સેમ ટાઈમ હિઝ ઓર હર ફોટો વિલ ઓલ્સો બી અટેચડ વિથ ધીસ પર્ટિક્યુલર રેકોર્ડ. એનું નામ હોય, એની એજ હોય, એની ડેટ ઓફ જોઈનિંગ હોય, એની સાથે એનો ફોટો પણ તમે આ ટેબલમાં સ્ટોર કરી શકો. યુ કેન સ્ટોર, આમ તો સ્ટોર ન કહેવાય, તમે લિંક કરો છો. યુ વિલ બી એમ્બેડિંગ યોર ફોટો વિથ ધીસ ટેબલ. આ ટેબલની સાથે આપણે અલગ અલગ ફોટો એને લિંક કરી શકીએ. બટ બિફોર લિંકિંગ ધ ફોટો, વી શુડ હેવ સમ પિક્ચર ફાઇલ્સ ઇન અવર કમ્પ્યુટર. આપણા કમ્પ્યુટરમાં આપણી પાસે પિક્ચર ફાઇલ હોવી જોઈએ. પિક્ચર ફાઇલ સમજો છો, બધાને ખ્યાલ જ હશે. હા, સેલ્ફી લઈ લ્યો છો ને, બહુ બધી સેલ્ફી લીધી હશે હમણાં લોકડાઉનમાં, અને હવે પાછી ચાલુ કરી દીધી હશે. તો સર, ગર્લ્સ, સેલ્ફી જે લ્યો છો એની કોઈ ફાઇલ ચેક કરી છે, કઈ ફાઇલ બને છે? હા, સેલ્ફી લ્યો છો એની ફાઇલ બને છે jpg.jpg. તો યુ કેન અટેચ, યુ કેન લિંક યોર jpg ફાઇલ વિથ ધીઝ ઓબ્જેક્ટ. આ જે ફોટો નામનું આપણે ફિલ્ડ બનાવ્યું, એની ડેટા ટાઈપ રાખી ઓઇલી ઓબ્જેક્ટ. સો વેન એવર આઈ વોન્ટ ટુ એન્ટર ડેટા ઇન ધીસ ફિલ્ડ, જસ્ટ લાઈક વી હેવ એન્ટર ડેટા ઇન ધીસ ફિલ્ડ, યેસ્ટરડે વી હેવ ઓલરેડી એન્ટર ડેટા, લુક, હા, આપણે ઓલરેડી કર્યું છે ને, એમાં આ બધા ફિલ્ડ જે છે એ કેવા છે? બ્લેન્ક છે આ ત્રણ. હા, ધારો કે આ પેલું નામ જેનું છે શ્રુતિ, શી ઇઝ પરમેનન્ટ, તો ક્લિક કરો
આ પરમેનન્ટ નથી તો ક્લિક ના કરો. એન્ડ શી લાસ્ટ સ્ટુડન્ટ છે, લાસ્ટ એમ્પ્લોયી દ્રષ્ટિ, શી ઇઝ પરમેનન્ટ, તો યુ કેન ક્લિક હિયર. એમાં તો કંઈ નથી, યસ નો માં, ઇફ યસ દેન ક્લિક, નો દેન ડોન્ટ ક્લિક. બટ હિયર ઇન ફોટો, ઇફ યુ વોન્ટ ટુ અટેચ યુઅર ફોટો, તો તમને એમ થાય આટલાકમાં તો ફોટો કેમ દેખાય, આટલાકમાં ન દેખાય. ગર્લ્સ, વી હેવ ટુ લિંક ધ ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટ એટલે કે જે ફાઇલમાં ફોટો પડ્યો છે, જે જેપીજી ફાઇલમાં, વી હેવ ટુ કોપી દેટ ધીસ ફાઇલ હિયર. એનું અહીંયા આપણે લિંકિંગ કરવું પડશે. પણ બિફોર દેટ વી શુડ નો, એ પહેલાં ગર્લ્સ આપણને ખબર હોવી જોઈએ કે આપણા કમ્પ્યુટરમાં આપણી પાસે કયા ફોલ્ડરમાં કઈ જગ્યાએ ફોટો પડેલો છે. ઇવન આઈ ડોન્ટ નો કે ઇન ધીસ કમ્પ્યુટર વેધર દેર ઇઝ જેપીજી ફાઇલ અવેલેબલ ઓર નોટ. હા, તો આઈ નીડ ટુ સર્ચ. તમે લોકો બી આ કરો, એટલા માટે જ હું હવે અહીંયા પ્રોસેસ કરું છું. બાકી તો જેપીજી ફાઇલ તો ઘણી બધી હોય કમ્પ્યુટરમાં, પણ વેન એવર યુ ડૂ ધીસ, તમારી પાસે હોય ગૂગલ ડ્રાઈવમાં હોય તો વેલ એન્ડ ગુડ. તમારો ફોટો હોય તો તમે તમારો ફોટો અટેચ કરી શકો. મારા ફોટામાં છે પણ મારે અટેચ નથી કરવા, બરાબર. ગૂગલ ડ્રાઈવમાં તમારા ફોટા હોય જ, બટ આઈ ડોન્ટ વોન્ટ ટુ અટેચ. પણ આમાં જે હોય, ધારો કે પિક્ચર, પિક્ચરનો એક ફોલ્ડર છે આ કમ્પ્યુટરમાં, તો તમે એમાંથી સેમ્પલ પિક્ચર્સ છે, તો ધેર આર સમ પિક્ચર્સ, તો મને ખબર પડી કે ઇન ધીસ કમ્પ્યુટર આઈ હેવ ધીસ મેની પિક્ચર્સ, તો લેટ મી કોપી ધીસ પિક્ચર્સ ઇન માય ફોલ્ડર. ફર્સ્ટ ઓફ ઓલ આઈ શેલ કોપી, કંટ્રોલ સી, એન્ડ અવર ફોલ્ડર ઇઝ એક્સેસ ડેટાબેઝ. એવું એવું નામ રાખ્યું છે ને આપણે, કે ડેટાબેઝ નામ રાખ્યું છે. ફોલ્ડર આપણા ફોલ્ડરમાં હશે ને, એક્સેસ ડેટાબેઝ, ઓકે. એન્ડ ઇન અવર ફોલ્ડર આઈ એમ કોપિંગ ધીસ. આપણી તો છે જ કોલેજ, હોસ્પિટલ, ટેમ્પ, હા, વી હેવ. પણ એની સાથે મેં શું કર્યું, તો કે આઈ હેવ કોપીડ ધ જેપીજી ફાઇલ્સ. જો એ દેખાય છે, મોટું કરી દઉં, જેપીજી, 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 જેપીજી. યુ કેન ક્લિક એનીવેર. આના ઉપર ક્લિક કરું તો આ આની જેપીજી છે, આના ઉપર ક્લિક કરું ટ્યુલિપ્સ, તો ટ્યુલિપ્સ આવશે. છે, ખ્યાલ આવે છે ગર્લ્સ? વોટ ડીડ આઈ ડુ, કે આઈ કોપીડ સમ ઓફ ધ જેપીજી ફાઇલ્સ ફ્રોમ વન ફોલ્ડર, ફ્રોમ ધીસ કમ્પ્યુટર ટુ માય ઓન ફોલ્ડર. આપણે અત્યારે બીજું કાંઈ એક્સેસ ખુલ્યું છે, પણ એક્સેસમાં કાંઈ કામ નથી કરતા. માય કમ્પ્યુટરમાં જઈ અને મેં જોયું કે ક્યાં પડી છે પિક્ચર ફાઇલ, તો એ બધી કોપી કરીને હું ક્યાં લઈ આવી, ઇન માય ફોલ્ડર, મારા ફોલ્ડરમાં લઈ આવી. હવે આની જરૂર નથી, આઈ એમ ક્લોઝિંગ ધીસ. એક્સેસ બંધ નથી કર્યું, ખુલ્લું જ છે. ઓકે, અવર ટેબલ ઇઝ ઓપન, એન્ડ નાવ આઈ વોન્ટ ટુ એન્ટર ડેટા ઇન અવર ટેબલ. તો હવે ત્યાં શું એન્ટર કરવું છે મારે, તો કે લાસ્ટ ફિલ્ડ. વી હેવ ઓલરેડી એન્ટર્ડ થ્રી રેકોર્ડ્સ ઇન વિચ ફોટો ફિલ્ડ ઇઝ એમ્પ્ટી, ખાલી છે. વી હેવ નોટ એન્ટર ડેટા ઇન ફોટો ફિલ્ડ. તો હાઉ ટુ એન્ટર, હવે અહીંયા તમે લખવા તો નહીં દે ગર્લ્સ, આઈ એમ ટ્રાઇંગ ટુ ટાઈપ, ટાઈપ નહીં કરવા દે, કંઈ જ પોસિબલ નથી ફોટોમાં. હાઉ કેન યુ ટાઈપ, તો હિયર યુ હેવ ટુ રાઇટ ક્લિક, માઉસથી તમારે રાઇટ ક્લિક કરવું પડશે, દેન સિલેક્ટ લાસ્ટ ઓપ્શન. ધીસ ઇઝ કોલ્ડ શોર્ટકટ મેનુ. અત્યારે જે મેનુ આવ્યું ને ગર્લ્સ, ઇટ ઇઝ કોલ્ડ શોર્ટકટ મેનુ. વેર એવર યુ રાઇટ ક્લિક ઇન વિન્ડોઝ, યુ વિલ ગેટ શોર્ટકટ મેનુ. હિયર ઇન્સર્ટ ઓબ્જેક્ટ, ઇન્સર્ટ ઓબ્જેક્ટ. હા, ઇફ યુ કેન નોટ રિમેમ્બર, યુ જસ્ટ રાઇટ ઇટ ડાઉન. હા, વિડીયોને પોઝ કરતા જોઈ અને તમે એ લખી લેજો, જે સ્ટેપ્સ છે ને એ લખી લેજો ગર્લ્સ. ઓકે, અધરવાઇઝ યુ વિલ નોટ બી એબલ ટુ રિમેમ્બર. ઓકે, સો રાઇટ ડાઉન ધ સ્ટેપ્સ ઓફ ઓઇલી ઓબ્જેક્ટ. આઈ રિપીટ, હા, પહેલાં તમારે ટેબલ ખોલવાનું છે ડિઝાઇન વ્યૂમાં, નહીં પણ ડેટાશીટ વ્યૂમાં. આ ડેટાશીટ વ્યૂ છે, ત્યાં રાઇટ ક્લિક કરો. ડેટાશીટ વ્યૂ એટલે શું, સાદી ભાષામાં કહું તો કે જે તમે રેકોર્ડ નાખ્યા છે એ દેખાય. હા, રેકોર્ડ દેખાય અને અહીંયા તમને ફિલ્ડ દેખાય. હવે તો ફિલ્ડ રેકોર્ડ સમજો છો, કોલમ ને રો, આ બધી કોલમ્સ છે, ઊભી કોલમ્સ કહેવાય ને આડી રોઝ કહેવાય ને આ બધી રોઝ છે. તો રો દેખાતી હોય ત્યાં જવાનું છે આપણે. સાવ સાદી ભાષામાં મેં તમને કીધું, હા, બધાને એવી રીતે કમ્પ્યુટરની ટેકનિકલ ભાષામાં ના સમજાય, તો સાવ સાદી ભાષામાં કે જ્યાં રો દેખાતી હોય ત્યાં જવાનું છે. આ બધા લેક્ચર્સ તમે જ્યારે પ્રેક્ટિકલ કરો ને ત્યારે જરાક જોઈ લેજો, કદાચ યાદ ન આવે. હા, સ્ટેપ્સ પણ ક્યારેક અત્યારે લખતા હો, પણ જોતો અત્યારે આપણને મળે નહીં, આપણે વસ્તુ આપણને જોતી હોય ત્યારે જ ન મળે, હોય તો બધું આપણી પાસે, એટલે ન મળી આવે તો પણ આ રેકોર્ડેડ લેક્ચર વિલ બી ધેર, કે તમે એમાંથી જોઈ જોઈને પણ ફોલો કરી શકો છો સ્ટેપ્સ. રાઇટ ક્લિક કરો, ઇન્સર્ટ ઓબ્જેક્ટ. ઓકે, ઇન દેટ ધેર આર ટુ વેઝ ઇન વિચ યુ કેન ઇન્સર્ટ ઓબ્જેક્ટ.
First is create new. Create new આપણે નથી કરવાનું. We have to select create from file. કારણ કે આપણી પાસે ઓલરેડી ફાઇલ છે. આપણે બનાવવાની જરૂર નથી. ઓકે, ક્લિક હિયર. બ્રાઉઝ ઉપર ક્લિક કરો ગર્લ્સ. ક્લિક ઓન બ્રાઉઝ બટન. Then go to your folder. આમાંથી ક્યાંકથી તમારું ફોલ્ડર ગોતી આવો. F drive access database. તો યુ વિલ ગેટ ધ લિસ્ટ ઓફ ઓલ ધ જેપીજી ફાઇલ્સ અવેલેબલ ઇન ધીસ ફોલ્ડર. ઓકે, વી હેવ સો મેની જેપીજી ફાઇલ્સ. આફ્ટર ઓફ ધેમ આઈ એમ સિલેક્ટિંગ ધીસ ડેઝર્ટ. સપોઝ ઇન ફર્સ્ટ ઓબ્જેક્ટ ફર્સ્ટ રેકોર્ડ આઈ એમ સિલેક્ટિંગ ડેઝર્ટ. અહીંયા તમારી પાસે તમારો ફોટો હોય જ નહીં તો જેપીજી ફાઇલ જ હોય. આપણી પાસે જેટલા ફોટા છે આપણા મોબાઈલમાં બધી ગેલેરીમાં બધી જેપીજી ફાઇલ જ છે. તો યુ કેન સિલેક્ટ એની ઓફ ધેમ. ઓકે, અહીંયા કંઈક લખાઈ ગયું પેકેજ. એવું આ પેકેજ લખાઈ ગયું દેટ મીન્સ કે ઇન ધીસ પર્ટિક્યુલર રો ઓર રેકોર્ડ યુ હેવ અટેચ્ડ ઓઇલી ઓબ્જેક્ટ. બાકી ભાઈ ખાલી છે. હિયર યુ હેવ ઓલરેડી અટેચ્ડ વન જેપીજી ફાઇલ. અગેઇન રાઇટ ક્લિક, ઇન્સર્ટ ઓબ્જેક્ટ, ક્રિએટ ફ્રોમ ફાઇલ, બ્રાઉઝ, એન્ડ આઈ એમ સિલેક્ટિંગ પેંગ્વિન્સ. ઓકે, એ કેન્સલ થઈ ગયું. બ્રાઉઝ પેંગ્વિન્સ. ઓકે ઓકે, વન મોર. રાઇટ ક્લિક, ઇન્સર્ટ ઓબ્જેક્ટ, ક્રિએટ ફ્રોમ ફાઇલ, બ્રાઉઝ, એમાં આપણે સિલેક્ટ કરશું ટ્યુલિપ્સ ફ્લાવર્સ. ઓકે ઓકે, નાવ ગર્લ્સ આઈ હેવ થ્રી રોઝ ઇન માય ટેબલ. એટલે કે ત્રણ એમ્પ્લોયી છે અને ત્રણેય એમ્પ્લોયીની સાથે મેં એ લોકોના ફોટા અટેચ કરી દીધા છે. અહીંયા આપણે એમ્પ્લોયીના ફોટા નથી અટેચ કરતા, ખરેખર કરેલા છે. આપણી કોલેજમાં અમારી ડિટેલ છે ને, એમાં અમારા ફોટા અટેચ કરેલા છે. સેમ વે તમારી ડિટેલ જે યુનિવર્સિટીમાં છે અથવા અહીંયા કોલેજમાં છે. હા, જેટલા રેકોર્ડ, સપોઝ ઇન યોર ક્લાસ ધેર આર 140 સ્ટુડન્ટ્સ, તો 140ની રોઝ ઇન્સર્ટ થઈ ગઈ છે અને બધાના ફોટા પણ ઇન ધ સેમ વે. આવી રીતે બધાના ફોટા છે જ. હા, આ વસ્તુ પ્રેક્ટિકલ જ છે. નાવ વેન એવર યુ ડબલ ક્લિક હિયર, તમને ફોટો દેખાશે. દેખાય છે બરાબર? અગેઇન ડબલ ક્લિક હિયર, યુ વિલ ગેટ ધ ફોટો. અહીંયા વન મિનિટ, આ જરાક બિઝી સ્લો થઈ ગયું છે કારણ કે જેપીજી ફાઇલ આવી ને એટલે જરા સ્લો ચાલે છે. બરાબર, બધામાં એક જ આવે છે કારણ કે એક જ જગ્યાએ ક્લિક થયેલું છે. એક મિનિટ, ટેબલ બંધ કરીને પાછું ખોલું છું. અહીંયા આપણે પાછા આવીએ છે. ચુલીપ આવું ક્યારેક થાય તો મેડમ મેડમ અહીંયા એકને એક દેખે છે એવું નહીં કહેવાનું. ક્યારેક બંધ કરીને ચાલુ કરી લેવાનું પાછું. જો એકને એક દેખાય છે ને આવું થાય ક્યારેક, હા, તો ગો ટુ ડિઝાઇન વ્યૂ. અગેઇન ગો ટુ ડેટા શીટ વ્યૂ. અહીંયા ક્લિક કરો છે પેંગ્વિન. હા, કેવા મસ્ત લાગે છે પેંગ્વિન પોતાની મોજમાં બધાએ છે ને. બાકી ગોટ ઇટ ગર્લ્સ? હાઉ ટુ ઇન્સર્ટ ઓબ્જેક્ટ ઇન યોર ટેબલ. હા, આ તમારું ટેબલ ઓલરેડી તમે બનાવેલું છે, એમાં ઓબ્જેક્ટ કઈ રીતે ઇન્સર્ટ કરવો એ ખ્યાલ આવી ગયો. અનધર વે ટુ ઇન્સર્ટ ઓબ્જેક્ટ ઇઝ ક્રિએટ ફ્રોમ ફાઇલ. તો તમે તમારું પણ બનાવી શકો, પણ જો એના માટે ડ્રોઈંગ સારું હોવું જોઈએ, મારા જેવું ડ્રોઈંગ હોય તો તમારે તમારું જાતે બનાવવાની હિંમત ઓછી કરવી, ન કરવી રાધર. હવે આપણે અહીંયા એક ટ્રાય કરીએ. ફોર્થ રેકોર્ડ, ફોર્થ રેકોર્ડ આપણે કોઈ બીજી સ્ટુડન્ટ બનાવીએ. સપોઝ ધારા કે એજ 20, સે 24,000. ડેટમાં યુ કેન સિલેક્ટ એની ડેટ ઓબ્લિક પરમેનન્ટ, તો કે ના ટેમ્પરરી છે. રાઇટ ક્લિક હિયર, ઇન્સર્ટ ઓબ્જેક્ટ. આ તો આવડી જ ગયું. હવે આપણે ક્રિએટ ફ્રોમ ફાઇલ કરતા હતા ને, રેડીમેડ જેપીજી ફાઇલ હોય તો યુ કેન ઇન્સર્ટ રેડીમેડ ઓબ્જેક્ટ. બટ ઇફ યુ ડુ નોટ હેવ એની જેપીજી ફાઇલ ઇન યોર ફોલ્ડર, છે જ નહીં તમારી પાસે, તો યુ કેન ક્રિએટ અ ન્યૂ. તમે નવી બનાવી શકો છો. એમાં સિલેક્ટ કરવાનું બીટ મેપ ઇમેજ. બીટ મેપ ઇમેજ કેન બી ક્રિએટેડ ઇન પેઇન્ટ. હા, અહીંયા બીટ મેપ ઇમેજ સિલેક્ટ કરી પછી ઓકે કરો. આ સ્ટેપ એક જ વાર કરાવીશ, હા, કારણ કે આ વારે વારે કરવાની કોઈ આપણે જરૂર નથી, પણ તો આવે છે એટલે હું તમને કરાવી દઉં. ઓકે, તો પેઇન્ટ વિલ બી ઓપન્ડ એન્ડ ઇન પેઇન્ટ યુ કેન ડ્રો સમ પિક્ચર. જે મને તો નહીં આવડે
પણ યુ કેન ડ્રો આઈ થિંક તમને લોકોને તો સરસ આવડતું હશે રાઈટ તો લેટ અસ ડ્રો વન પિક્ચર રેન્ડમ પિક્ચર એમને જ આપણે થોડું ઘણું લઈ લઈએ છીએ શેપ્સ તો કલર વન ઈ જ આવ્યો આમાં ફિલ કલર નથી ફિલ કલર બહુ આપણને કલર બલર માટે હજી ખબર ન પડે મેં કીધું કે બહુ પિક્ચર પિક્ચર બનાવતા મને આવડશે નહીં પણ જે પિક્ચર બનાવ્યું એ કંઈ વાંધો નહીં બની ગયું ઓકે ક્લોઝ ધીસ નાવ ધીસ ઇઝ પેઇન્ટ બ્રશ પિક્ચર વેન એવર યુ ક્લિક હિયર યુ વિલ ગેટ ધીસ પિક્ચર છે તમે એક બનાવ્યું છે પિક્ચર તમારે જાતે બનાવવું હોય તો બનાવી શકો ડ્રોઈંગ અને આની સાથે અટેચ કરી શકો સો ઇઝ ધેટ ક્લિયર ગર્લ્સ ઓ એલી ઓબ્જેક્ટ આપણે ડેટા ટાઈપ્સ જ ભણીએ છીએ તમે વિચાર કરી લો હા બે લેક્ચર સુધી એક જ ટોપિક જો ચાલતો હોય તો એનું ઇમ્પોર્ટન્સ કેટલું હશે ટોપિક એ ન કહેવાય પણ એ ખાલી એક ક્વેશ્ચન જ છે એક ક્વેશ્ચન જ ચાલે છે ટોપિક તો હજી આપણે એકનું એક ડેટાબેઝ આ ટેબલ જ ચાલે છે એ તો મેં કીધું હતું કે ટેબલ જે છે એક મહિનો ચાલશે કારણ કે એમાં આવું બધું નાનું નાનું ઘણું બધું છે પણ આવું જ આવશે પણ અને એક્ઝામમાં આવું જ પૂછાશે બરાબર ડેટા ટાઈપ્સ નાવ નેક્સ્ટ ડેટા ટાઈપ ઇઝ યસ હાઈપર લિંક ઇટ ઇઝ હાઈપર લિંક લિંક બધાને ખ્યાલ છે હા વોટ ઇઝ લિંક આઈ થિંક યુ નો કારણ કે હવે આપણે લોકો ઇન્ટરનેટનો મેક્સિમમ યુઝ કરવા માંડ્યા છીએ એટલે બ્લુ કલરની લાઈન આવે બ્રાઉઝરમાં ઇટ ઇઝ કોલ્ડ હાઇપરલિંક સમટાઈમ્સ વોટ હેપન્સ ગર્લ્સ કે તમારે તમારી ફાઇલ એટલે કે તમે આખો પ્રોજેક્ટ બનાવ્યો છે એ આખી આખી પ્રોજેક્ટની જે ફાઇલ તમારી હોય 10, 15, 20, 25, 50, 100 પેજ હોય યુ વોન્ટ ટુ લિંક હોલ ફાઇલ વર્ડ ફાઇલ વિથ ધીસ રેકોર્ડ તમારો રેકોર્ડ જે છે એની સાથે વર્ડની આખી ફાઇલ તમારે લિંક કરવી છે તો હાઇપરલિંક ઇઝ યુઝફુલ યુ કેન જસ્ટ પુટ અ લિંક એન્ડ વેન એવર યુ ક્લિક ઓન દેટ લિંક વર્ડની જે ફાઇલ છે અહીંયા તો દેટ ફાઇલ વિલ બી ઓપન ફોર દેટ યુ શુડ હેવ વર્ડ ફાઇલ એ વર્ડ ફાઇલ જરૂર નથી યુ કેન ઓપન એની ફાઇલ પણ જનરલી We use Word file with Access. Okay, તો અહીંયા આપણે પ્રોજેક્ટ ઓલરેડી લીધું છે તો એમ્પ્લોય છે ઇન દેટ કેસ વી શેલ ટેક એક્સપિરિયન્સીસ કે શું શું એક્સપિરિયન્સ ક્યાં ક્યાં કેવો કરેલો છે ફોર દેટ વી શેલ ઓપન વર્ડ એક્સેસ ઇઝ ઓપન અહીંયા ઓલરેડી છે આઈ એમ સેવિંગ ધીસ લેટ અસ ઓપન માઇક્રોસોફ્ટ વર્ડ એન્ડ લેટ અસ ટાઈપ સમથિંગ ઓકે લેટ અસ ટાઈપ સમથિંગ ઇન માઇક્રોસોફ્ટ વર્ડ વર્ડ ઇઝ ઓપન નાવ આઈ એમ ઇન્ક્રીઝિંગ ધ ફોન્ટ સો દેટ યુ કેન ઇઝીલી રીડ યુ કેન ટાઈપ સમથિંગ યુ કેન ટાઈપ સમથિંગ કે માઇક્રોસોફ્ટ એક્સેસ જસ્ટ તમને ખ્યાલ આવે કે મારી પાસે વર્ડની ફાઇલ છે ને મેં સેવ કરેલી છે ઇઝ એ રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ ઇટ ઇઝ યુઝડ એઝ બેકએન્ડ ટુ એની પ્રોગ્રામિંગ લેંગ્વેજ ફોર એક્ઝામ્પલ આઈ વોન્ટ ટુ સેવ ધીસ આઈ એમ સેવિંગ ધીસ ઇન અવર ફોલ્ડર ઓનલી હંમેશા આપણું બધું વર્ક આપણા ફોલ્ડરમાં જ રાખવાનું એટલે ક્યાંય આપણને દોડવું ન પડે કંઈક શોધવું હોય તો ઓકે એસઈસી રાખું છું એક્સેસની ફાઇલ છે એટલા માટે સેવ નાવ આઈ હેવ વન વર્ડ ફાઇલ ઇન માય ફોલ્ડર ઓકે નાવ ઇફ યુ વોન્ટ ટુ એડ ડેટા ઇન હાઇપરલિંક ધેન જસ્ટ લાઈક
oily object, you have to right click here and you have to click on hyperlink. Ema javanu che, aa steps lakhi lejo pacha, akho video je che lecture ne fariti back jai fariti pachu shanti thi lakhi lejo. Experience ma jai, right click karo, click on hyperlink, edit hyperlink. Edit hyperlink, in that text to display. એટલે કે એ લિંક જે છે બ્લુ કલરની તમને દેખાય ને એમાં શું હશે તો કે ક્લિક હિયર એવું લખેલું હશે ક્લિક હિયર અને એમાં મને કઈ ફાઇલ ખોલવી છે એસસીસી ડોટ ડીઓસીએક્સ ડીઓસીએક્સ મતલબ વર્ડ ફાઇલ એસસીસી ડોટ ડોક્સ ઓકે નાવ વેનએવર આઈ ઓપન ધીસ ટેબલ ધારો કે બંધ છે અથવા તો ડિઝાઇન વ્યૂમાં છે ઓર બીજું કોઈ ટેબલ ખુલેલું છે એઝ આઈ ઓપન ધીસ ટેબલ એન્ડ આઈ ક્લિક ઓન ધ લિંક અહીંયા ક્લિક કરીશ એટલે તમને અહીંયા ખાલી મેસેજ આવે છે કે ધીઝ લોકેશન મે બી અનસેફ કંઈ વાંધો નહીં આઈ વોન્ટ ટુ કન્ટિન્યુ તો ધ વર્ડ ફાઇલ વિચ યુ હેવ લિંક્ડ એઝ ધ હાઇપરલિંક ઇન યોર ટેબલ વિથ યોર રો તમારી પોતાની રો સાથે જે તમે મૂકેલી છે એ ફાઇલ ખુલી જશે ખુલી ગઈ ગોટ ઇટ ગોટ ધ આઈડિયા ગર્લ્સ હાઇપરલિંક ઇટ ઇઝ કોલ્ડ હાઇપરલિંક હવે રિપીટ નથી કરતી કારણ કે એમાં કંઈ ખાસ છે નહીં રાઈટ ક્લિક કરો હાઇપરલિંક ક્લિક ઓન એડિટ હાઇપરલિંક અહીંયા જે તમારે ડિસ્પ્લે કરવું છે વિથ યોર રો રાઇટ ઇટ ડાઉન અને ધેન સિલેક્ટ યોર ફાઇલ બરાબર છે આપણે હવે રિપીટ નથી કરતા કારણ કે ઓલરેડી કરી લીધું છે અને બીજી ફાઇલ ખોટું વર્ડની ફાઇલ બનાવવાની કંઈ જરૂર નથી વેન એવર યુ પ્રેક્ટિસ યુ કેન હેવ મોર રેકોર્ડ્સ એન્ડ યુ કેન હેવ મોર ફાઇલ્સ કારણ કે તમારે પ્રેક્ટિસની જરૂર છે ફર્સ્ટ ટાઈમ કરો છો એટલા માટે અને હું તો આ 50મી વખત કરતી હોઈશ નાવ ધ લાસ્ટ ઓપ્શન ઇઝ લુક અપ વિઝાર્ડ અટેચમેન્ટ તમારે સિલેબસમાં નથી કારણ કે 2003 છે લાસ્ટ વન ઇઝ લુક અપ વિઝાર્ડ શું લખ્યું છે લુક અપ અપ સમજો છો લુક અપ લુક મતલબ જોવું લુક એટલે જોવું તો મને જોઈ જોઈને એન્ટ્રી કરવી છે મોઢે આવડતી નથી આવી ક્યારે જરૂર પડે આવી જરૂર ક્યારે પડે તો ગર્લ્સ સમટાઈમ્સ ધેર આર સમ ફિલ્ડ્સ ઇન વિચ ધ ડેટા ઇઝ ફિક્સ્ડ ફિક્સ્ડ ઇન ધ સેન્સ કે બે ચાર વેલ્યુ હોય એમાંથી જ તમારે નાખવાની હોય એ સિવાય એક ઇનો નાખવાની હોય લેટ મી ગીવ યુ સમ એક્ઝામ્પલ જેન્ડર જેન્ડર મતલબ સેક્સ કોડ મેલ ઓર ફિમેલ તો એમાં થર્ડ ઓપ્શન ના હોઈ શકે હા મેલ ઓર ફિમેલ પછી હોઈ શકે તમારું જે હોય સ્ટુડન્ટનું તેમાં ક્લાસ તો કે બીકોમ બીબીએ ઓર બીસીએ નો અધર ક્લાસીસ કારણ કે આપણી કોલેજમાં ત્રણ જ કોર્સ ચાલતા હોય તો ઇફ યુ એન્ટર એની અંદર કોર્સ ગમે તે બીજું નાખી દો તો ન ચાલવું જોઈએ ઓકે તો એમાં તમારે આપવું પડે આઈધર બીકોમ બીબીએ ઓર બીસીએ સેમ વે સપોઝ આ જે એમ્પ્લોયી છે એમાં લઈએ આપણે મેરિટલ સ્ટેટસ તો મેરિડ અનમેરિડ વિડોડ ઓર એની અધર લિવિંગ રિલેશનશીપ તો દેર આર સો મેની સચ ફિલ્ડ્સ અમે તમને ત્રણ એક્ઝામ્પલ આપ્યા પણ આમાં તો ઘણા બધા ફિલ્ડ્સ છે ગર્લ્સ ઘણા બધા લોટ્સ ઓફ ફિલ્ડ્સ કે જ્યાં તમારી પાસે સિલેક્શન ફિક્સ છે કે આમાંથી સિલેક્ટ કરવાનું છે એ સિવાય કાંઈ વેલ્યુ નાખવાની નથી એના બે બેનિફિટ થાય ગર્લ્સ શું બેનિફિટ થાય એક તો ખોટો ડેટા કોઈ નાખે નહીં એક તો ખોટો ડેટા કોઈ ન નાખે અને તમે સિલેક્શન આપી દો કે ભાઈ આ બે ત્રણ જ છે એમાંથી સિલેક્ટ કરવાનું છે એટલે યુઝર ડોન્ટ નીડ ટુ ટાઈપ ને ટાઈપ કરવાની કાંઈ જરૂર ન પડે હા ટાઈપિંગની જે કામ છે એની મહેનત છે એનો ટાઈમ છે એ બચી જાય અને તમારે જે છે કે ખોટો ડેટા કોઈ ન નાખે કારણ કે સિલેક્શન આપેલું જ છે કે બે માંથી સિલેક્ટ કરી લો આપણે ઓનલાઈન ઘણા બધા ફોર્મ્સ ભરતા હશું તો આપણને ખ્યાલ છે કે એમાં જો સિલેક્શન મળી જાય કે એમાં સિલેક્ટ કરી લે તો આપણે ફટાફટ ફોર્મ ભરાઈ જાય પણ ટાઈપિંગ કરવાનું હોય તો તકલીફ પડે કારણ કે ઘણી વખત છે કે રિમાર્ક્સ છે હા કે ક્વોલિટી છે તો ક્વોલિટીમાં તમારે લખવાનું હોય તો આપણને લખવામાં તકલીફ પડે પણ એમાં આપ્યું હોય કે ગુડ વેરી ગુડ એક્સિલન્ટ તો એક્સ્ટ્રાઓર્ડિનરી તો યુ જસ્ટ કેન સિલેક્ટ એટલે એવી રીતે હોય તો આમાં આપણે રાખીએ છીએ જેન્ડર જેન્ડર મતલબ કે જેન્ડર મતલબ મેલ ઓર ફિમેલ કારણ કે અહીંયા આપણે સિલેક્શન આપવું પડશે જેન્ડરમાં યુ કેન નોટ એન્ટર એની અધર વેલ્યુ બીજું કાંઈ ન આપણે આપી શકીએ તો એવું સિલેક્શન આપવું હોય તો લાસ્ટ ઓપ્શન છેલ્લું જે છે એ લુકઅપ વિઝાર્ડ તમારે સિલેક્ટ કરવાનું છે હા લુક અપ વિઝાર્ડ તો એઝ આઈ હેવ સિલેક્ટેડ લુક અપ વિઝાર્ડ ઇટ ઇઝ શોઈંગ મી વન વિઝાર્ડ ધીસ ઇઝ યોર ફર્સ્ટ વિઝાર્ડ
એક્સેસ છે ઇટ ઇઝ મેડ અપ ઓફ વિઝાર્ડ. વિઝાર્ડ એટલે સ્ટેપ બાય સ્ટેપ હેલ્પ, કે જ્યાં કંઈક આપેલું હોય તમારે સિલેક્ટ કરવાનું હોય, પછી નેક્સ્ટ કેન્સલ જે કંઈ પણ, વોટ એવર યોર વિશ, પણ રેડીમેડ હોય, તમારે મહેનત ઓછી કરવી પડે, એને કહેવાય વિઝાર્ડ. સાદી ભાષામાં કહું તો સ્ટેપ બાય સ્ટેપ હેલ્પ, તમને હેલ્પ કરશે કે હવે આમ કરો, હવે આમ કરો, અને બધું ક્લિયરલી લખેલું હશે. હં, તમે વાંચી શકો છો બધું જ. ધીઝ વિઝાર્ડ ક્રિએટ્સ અ લુક અપ કોલમ વિચ ડિસ્પ્લેઝ અ લિસ્ટ ઓફ વેલ્યુઝ યુ કેન ચૂઝ ફ્રોમ. એટલે કે તમને એક લિસ્ટ બનાવી દેશે, એ લિસ્ટમાંથી જ તમારે સિલેક્ટ કરવાનું થશે. ઓકે, હાઉ ડુ યુ વોન્ટ યોર લુકઅપ કોલમ ટુ ગેટ ઇટ્સ વેલ્યુ. એટલે કે એ જે વેલ્યુ છે, મેલ ફિમેલ જે લખવું, આપણે ક્યાં લખ્યું છે, કંઈ લખવું પડશે ને, એ કેવી રીતે આવશે? તો સેકન્ડ ઓપ્શન સિલેક્ટ કરવાનું છે. આઈ વિલ ટાઈપ ઇન ધ વેલ્યુઝ દેટ આઈ વોન્ટ. આઈ વિલ ટાઈપ ઇન ધ વેલ્યુઝ દેટ આઈ વોન્ટ. પછી નેક્સ્ટ કરો. નાવ ગર્લ્સ, ઇટ ઇઝ આસ્કિંગ મી ટુ એન્ટર ડેટા. તો અહીંયા હું એન્ટર કરીશ મેલ ફિમેલ. નાવ ગર્લ્સ, વી હેવ ટેકન જેન્ડર ફિલ્ડ. તો જેન્ડરમાં બે જ ઓપ્શન આવે, મેલ ઓર ફિમેલ. પણ તમારી પાસે કંઈ એવું ફિલ્ડ છે કે યુ હેવ મોર ઓપ્શન્સ, હા, ચાર પાંચ ઓપ્શન આવે. ધારો કે સિટી છે, હા, તો ધારો કે ગુજરાતના મેઇન સિટીઝમાંથી તમારે સિલેક્ટ કરવાનું છે, તો યુ વોન્ટ ટુ એન્ટર રાજકોટ, અમદાવાદ, બરોડા, સુરત, ભાવનગર. ધારો કે પાંચ સિટીમાંથી એન્ટર કરવાનું છે, તો યુ કેન એન્ટર ફાઇવ સિટીઝ. સેમ વે મેં તમને કીધું કે તમારા કોર્સીસ હોય કે કયા કોર્સમાં એડમિશન લીધું છે, તો બીસીએ, બીબીએ, બીકોમ અથવા બીજો કંઈ કોર્સ ચાલતો હોય તો યુ કેન એન્ટર. ખ્યાલ આવે છે? તમારે જેટલી વેલ્યુઝ દેખાડવી છે એટલી તમારે અહીંયા નાખવાની. નેક્સ્ટ, બસ ફિનિશ. તમે કહો મેડમ ક્યાં મેલ ફિમેલ દેખાય, અહીંયા ના દેખાય ગર્લ્સ, અહીંયા તો ટેક્સ્ટ જ દેખાય. પણ વેન યુ એન્ટર ડેટા, જેને રોમાં જાઓ છો, વેન યુ ટ્રાય ટુ એન્ટર ડેટા, તો યુ વિલ સી કે અહીંયા તમને શું લખવું પડશે જેન્ડરમાં, મેલ ઓર ફિમેલ. તો એની જગ્યાએ હું બીજું કંઈક ટાઈપ કરું તો પણ ચાલે, આ ખોટું છે ને, આવું તો ન હોય. આઈધર આઈ હેવ ટુ એન્ટર મેલ ઓર ફિમેલ, ઇટ ઇઝ હેલ્પિંગ મી કે યુ હેવ ટુ સિલેક્ટ. જો ગર્લ્સ બીજા કેમ આવું દેખાય છે, જો અહીંયા આ જે ડ્રોપ ડાઉન લિસ્ટ બોક્સ દેખાય છે, બીજા કેમાં છે, અહીંયા સેલરીમાં છે, ડેટ ઓફ જોઇનિંગમાં છે, એજમાં છે, કે એજ તમે સિલેક્ટ કરી લો કે આમાંથી કઈ એજ તમારી. સિલેક્શન આપી જ ન શકો તમે, તો સો સિલેક્શન આપવું પડે, વન યરથી હંડ્રેડ યર્સ, બરાબર. એ નથી, સેલરીમાં બી યુ કેન નોટ સિલેક્ટ, સેલરી તો ઓડ ફિગર હોય. પણ અમુક જ કોલમ એવી હોય કે જેમાં ફિક્સ વેલ્યુઝ હોય, તો સપોઝ મેલ, આપણે ભલે ગર્લ્સના નામ આપ્યા છે, પણ મારે તમને બતાવવું તો પડે ને કે ઇટ ઇઝ અલાવિંગ યુ ટુ સિલેક્ટ ફિમેલ એન્ડ મેલ બોથ. ઓકે, અહીંયા તમે મેલ ફિમેલ મેલ છે, અહીંયા પણ ફિમેલ કરવું છે યુ કેન, પછી તમારે પાછળ ચેન્જ કરવું હોય તો પણ કરી શકો છો. ચલાવ્યો? સો મેં જેમ કીધું એવી રીતે લુકઅપ કોલમના બે બેનિફિટ છે. ફર્સ્ટ બેનિફિટ ઇઝ દેટ કે યુઝર વિલ નોટ એન્ટર ઇનવેલિડ ડેટા, હી ઓર શી વિલ નોટ બી એબલ ટુ એન્ટર ઇનવેલિડ ઓર ઇનકરેક્ટ ડેટા, ખોટી વેલ્યુ નાખી નહીં શકે. અને સેકન્ડ બેનિફિટ ઇઝ દેટ કે યુઝર જે છે, હી ઓર શી ડઝ નોટ નીડ ટુ ટાઈપ, એને કંઈ ટાઈપિંગ ન કરવું પડે, આમાંથી સિલેક્ટ કરી લે, હા, હી ઓર શી કેન સિલેક્ટ ઇટ. ખ્યાલ આવ્યો? સમજાય છે? ફિમેલ. સો ગર્લ્સ, આ જે લાસ્ટ પ્રીવિયસ લેક્ચર જે હતો, ઈ અને આ, હા, બંને જે લેક્ચર છે એનું મેઇન કામ હતું આપણું, તો કે એક્સપ્લેઇન ડેટા ટાઈપ્સ અવેલેબલ ઇન એક્સેસ ક્લિયરલી, પ્રોપરલી, પ્રેક્ટિકલી. આઈ હેવ એક્સપ્લેઇન્ડ ઓલ ધ ડેટા ટાઈપ્સ વિચ આર કવર્ડ ઇન યોર સિલેબસ. હા, બધી જ લીધી છે આપણી 10-10. આઈ એમ ગોઈંગ ટુ સેવ ધીસ ટેબલ. હા, એટલે કદાચ તમને આમ તો તમે લખી જ લ્યો અત્યારે, આ અત્યારે આ જે મેં કરેલું છે વિડીયો, એને આ મિનિટનો વિડીયો પોઝ કરી અને લખી લ્યો તમે લોકો નિરાતે બેસીને, બરાબર. અને આ સેમ ટેબલ જો તમે બનાવશો ને, તો યુ કેન ઇઝીલી યુઝ ઈચ એન્ડ એવરી ડેટા ટાઈપ. તમે તમારી જાતે બનાવશો ને તો બનાવી શકો, કારણ કે આ ટેબલ પછી ફ્યુચરમાં યુઝ નથી કરવાનું, યુ કેન. પણ એના કરતાં બેટર છે કે તમે આ સેમ બનાવો, તો તમને ઇઝીલી ક્યાંય એરર ન આવે, અધરવાઇઝ ક્યાંક મિસ્ટેક આવે, તકલીફ પડે. એટલે આ લખી લેજો, અને પછી બધી જ ડેટા ટાઈપ આમાં આવી ગઈ છે. અને આનો ક્વેશ્ચન પૂછાય જ છે એક્ઝામમાં, એ આપણે જ્યારે થિયરી કરશું, હોપફુલી આપણે થિયરી તો તમે કોલેજે આવશો ત્યારે જ કરશું, એટલે બુકમાં આનો આન્સર આપેલો છે. પણ ગર્લ્સ, જો કોઈ એક પણ ક્લાસમાંથી કોઈ પણ સ્ટુડન્ટ એવું હોય કે જે પોતે થોડીક તસ્દી લઈ અને આ ક્વેશ્ચનનો આન્સર, કેમ કે મેં એક્સપ્લેન તો કર્યો જ છે વ્યવસ્થિત, હા, તમને લોકોને વ્યવસ્થિત સમજાવેલો છે, તો આ ક્વેશ્ચનનો આન્સર બુકમાં ક્યાં આપેલો છે
એટલું જોવાની જો તસ્દી તમે લોકો લેશો, બધા નહીં, હું બધા તો લેવાના નથી, મને ખબર છે બધા તો લેક્ચર જોવાની તસ્દી નહીં લે, તો જે ક્વેશ્ચન ગોતવાની તો આઈ કે નોટ એક્સપેક્ટ. તો જો કોઈ એવી તસ્દી લે તો એ મને ગમશે. હા, કારણ કે તમે જ્યારે કોલેજે આવશો ને આપણે ક્વેશ્ચન આન્સર ડિસ્કસ કરશું ત્યારે તમારી પાસે ઓલરેડી ક્વેશ્ચનનો આન્સર રેડી હશે કે મેડમ આ પેજ ઉપર આ આન્સર આપેલો છે. બુકમાં આપણે જોશું, બુકમાં જો એમ લાગશે કંઈ પણ કે આમાં ઓછું છે તો મારી પાસે આ ક્વેશ્ચનનું પણ પૂરેપૂરું મટીરિયલ છે. હા, આઈ વિલ પ્રોવાઈડ યુ, તમે એમાંથી લખી શકો છો. કાં ક્લાસમાં ટાઈમ મળશે તો હું તમને ક્લાસમાં લખાવીશ, અને કાંઈ મેળ નહીં પડે તો આપણે શેર કરી દઈશું. ઓકે, ફાઇન. સો ગર્લ્સ, વી આર કમ્પ્લીટિંગ ટુડેઝ લેક્ચર હિયર. વી હેવ કમ્પ્લીટેડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, દેટ ઇઝ ડેટા ટાઈપ. નાવ ઇન ધ નેક્સ્ટ લેક્ચર વી શેલ સ્ટાર્ટ ફિલ્ડ પ્રોપર્ટીઝ. હા, ટેબલનું આ બહુ મહત્ત્વના ટોપિક્સ છે. ફિલ્ડ પ્રોપર્ટીઝ ક્યાં છે? અહીંયા લખેલું છે, દેખાય છે ફિલ્ડ પ્રોપર્ટીઝ. તો આ નીચેની જે બધી છે, બધી નથી, ડોન્ટ વરી, આ બહુ વધારાની ઘણી બધી છે આ 2007માં, પણ જેટલી તમારા સિલેબસમાં છે, સિલેબસમાં આપેલી જ છે બરાબર, એ બધી જ આપણે વન બાય વન ફિલ્ડ પ્રોપર્ટીઝનો યુઝ કરશું. ખ્યાલ આવી ગયો બરાબર? આ બધી ફિલ્ડ પ્રોપર્ટી છે. ફિલ્ડ સાઇઝ, ફોર્મેટ, ઇનપુટ માસ, કેપ્શન, ડિફોલ્ટ વેલ્યુ, વેલિડેશન રૂલ, રિક્વાયર્ડ, અહીંયા સુધી તમારે છે, અલાઉ ઝીરો લેન્થ. તો આ બધી જ આપણે એક પછી એક, ભલે એક લેક્ચર થાય, બે લેક્ચર થાય, મને ખબર નથી, કારણ કે જેટલા વધારે એક્ઝામ્પલ આપીશ એટલું લેક્ચર વધારે લાંબુ થશે, જોઉં છું. હા, કેમ કે આ પાછું એટલું લોજિકલ નથી, આમાં તમારે ફટાફટ જેમ ઓપરેટ મેં આ બધું કર્યું એવી રીતે ઓપરેટ જ કરવાનું છે. સમજવાનું કાંઈ નથી, કન્સેપ્ટ કોઈ નથી કે હવે આમ કરીએ તો આમ થાય, એવું નથી. અહીંયા ક્લિક કરો, આમ કરો, આમ કરો, બસ સેમ જ છે ફિલ્ડ પ્રોપર્ટીઝમાં. અને બુકમાં આન્સર પણ આપેલો છે, પણ એઝ આઈ ટોલ્ડ યુ ઇન માય ફર્સ્ટ લેક્ચર કે એવરીથિંગ વિલ બી એક્સપ્લેન્ડ પ્રેક્ટિકલી. જેટલા ટોપિક છે બધા જ, મેજોરિટી લગભગ બધા જ તમને પ્રેક્ટિકલી જ એક્સપ્લેન કરીશ, અને પછી બુકમાંથી આપણે થિયરીમાં કરીશું. ઓકે ગર્લ્સ, ટેક કેર, ગુડ બાય.